ચલો એ પછી નું વાંચું છું, એ ધ્યાન આપો. વરરાજા ફેરા ફરી લેશે ત્યાં સુધી તો વેવાઈને માંડવે માંડવે હશે, એટલે મોડો મોડો અહીં આવશે, ને આપણે તો બબ્બેની સોટ તાણીને ઘરડ ઘરડ. હવે પોતે બધાએ શું કહે છે, ઈચ્છા કાકા આ રીતના બધાને સ્ટેશનમાં છે, સ્ટેશન ઉપર ચા પીવાની, બધાને આનાકાની કરીને કોઈને બધાને ચા પીધા વગરના રાખ્યા. આ વસ્તુની દાજને કારણે એમ કહે છે આપણે કે બધા ગોદડાઓ છે એ આ રીતના આપણે વધારે પડતા લઈ અને ખાલી કરી નાખીએ, એટલે પછી ભલે નહીં કે કહી તો મોર જ્યારે વરરાજાના ફેરા પૂરા થાય ને ત્યારે એ કે મોડા મોડા કે જ્યારે અહીંયા આવશે ત્યારે કે ઈચ્છા કાકા હો, એટલે કે એને આપણે ગોદડા વગર ના રાખીને ત્યાં લગીને મત આપણે કે બબ્બે ગોદડાઓ ઓઢીને એ સોડતાડીને સરસ મજાને આપણે સૂઈ જાઉં. પછી સામૈયા થયા, વર બેઢ્યું આવ્યું અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી આવ્યા. હવે જો આ રીતના લગ્ન છે એ ચાલુ થાય છે બરાબર. લગ્નની અંદર જો શું અહીંયા કહે છે, સોરી સામૈયા થયા એટલે કે જે જાન આવે છે એના સામૈયા થાય છે. વર બેઢ્યું એટલે કે કુમારિકાને માથે ઓલું બેડું કે કળશ મૂકી અને વરને વધાવવાની એક લગ્ન વિધિ હોય. તમને ખબર હોય કે કોઈપણના લગ્ન હોય તો વરરાજો જ્યારે પેલા એના ઘરની આંગણે આવે બરાબર, ત્યારે સામેના પક્ષ તરફથી એટલે કે દીકરીવાળા પક્ષ તરફથી કોઈ પણ એની બહેનો હોય એ કુમારિકાઓ એ માથે બેડું કે કળશ લોટો છે એવું કંઈક લઈ અને એને વધાવવા માટે, વરને વધાવવા માટેની એક લગ્નની વિધિ છે એ વિધિ કરવા માટે આવે છે. અને વેવાઈને ઘેર જઈને વરરાજા તોરણ છબી બરાબર. હવે અહીંયા તમને તોરણ છબી આવવું એટલે કે રૂઢિપ્રયોગ છે, એનો અર્થ થાય છે વરરાજાએ તોરણને સ્પર્શ કરવાની વિધિ કરવી. વરરાજો જ્યારે તોરણે આવે ત્યારે એ તોરણને અડે અને એ અડવાની એક લગ્નની એક વિધિ છે એ વિધિ કરે છે. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો, જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કયો લોભ હતો. હવે જો વરરાજો છે એ પોતે લગ્નમાં આવ્યો હતો એને શું લોભ હતો, તો કે એ કન્યાને પરણવા માટે આવ્યો હતો, કન્યાનો એને લોભ હતો. જ્યારે જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો કોઈ લોભ હતો નહીં. પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ ન હતો જેટલો ગાદલા ગોદડા સંભાળવાનો લોભ. હવે આપણે ખબર જ છે લગ્નની અંદર બધા ઘણા માણસો આનંદ કિલોલ કરવા માટે જતા હોય છે, ઘણા લોકો જમવા માટે જતા હોય છે અને વરરાજો તો લાડી માટે જતો હોય છે. અહીંયા એ જ વસ્તુ થાય છે કે લગ્નમાં છે એ જેટલા જાને આવ્યા હતા એ બધા જમવાના શોખ કરતાં વધારે બધાને તો અત્યારે આ પરિસ્થિતિને કારણે વધારે બધાને ગાદલા ગોદડા સતાડવામાં વધારે રસ હતો બરાબર. અહીંયા એ વસ્તુ દેખાય છે. ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોત પોતાના ડબલ ગાદલાઓ ઉપર પડ્યા, ઊંચે જીવે આવેલા એટલે કે ઓડકાર પણ ગાદલા ઉપર સૂને જ ખાધા. હવે જો સાંભળો કરો લ્યો, લગ્નમાં આવ્યા ને ન આવ્યા ખાધું ન ખાધું જેમ તેમ જમી લીધું, ફટાફટ બધા જાણાઈ હોય જેમ તેમ કરીને ફટાફટ જમી લીધું. જમીને સીધે સીધા છે એ ઊંચે જીવે આવવું એટલે કે બેચેનીથી આવવું, ફટાફટ બેચેન થયેલા હોય એ રીતના પોતે આવી અને એટલા બધા ઉતાવળા હતા કે પોતે ઓડકાર જે ખાય છે ને એ ઓડકારે પણ પથારીમાં સૂતા સૂતા ખાય છે, કેમ કે એના ગોદડા છે ગાદલા છે કોઈક બીજાનો લઈ જાય ને એટલે ઉતાવળમાં જમીને તરત જ ત્યાં આવી જાય છે. પછી વેવાણો કલવો લઈને આવી, પછી વેવાણ છે એ પછી બધા કલવો એટલે લગ્ન પ્રસંગે પરણવા આવેલા વર અને જાનૈયાઓને કરાવવામાં આવતો જે નાસ્તો છે સવારનો નાસ્તો છે એ કલવો કહેવાય, એ લઈને ત્યાં આવે છે બરાબર. વેવાણ કલવો લઈને આવી પણ મારા વાલીડાઓએ કોઈ ઊભા ન થયા. હવે જો કલવો ખાવ નાસ્તો જે સવારનો નાસ્તો લઈને આવે છે પણ મારા વાલા કોઈ નાસ્તો કરવા ઊભા ન થયા. શું કામ ન ઊભા થયા, કે પોતે ઊભા થયા હોય ને પોતાની જગ્યા છે ગાદલા ગોદડા છે કોઈક બીજા લઈને વયા જાય તો એ બીકને લીધે કોઈ લોકો નાસ્તો કરવા ઊભા થતા નથી. રખે ને ડીલની હૂફ આપીને હૂફાળું બનેલું ગાદલું બીજા કોઈ પચાવી પાડે. હવે એમાં સરસ મજાની ગોદડાની અંદર હૂફ આપી એટલે ગરમાળો હતો અને પચાવી પાડવું એટલે કે બીજા છે ઉચ્છપાત કરવું એટલે કે બીજા આવીને એને લઈ ન જાય, એટલા માટે પોતે સરસ મજાની ગોદડાની ગરમ ગરમ હૂફવાળી જગ્યા હૂફની અંદર પોતે પડ્યા રહ્યા. છાપ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ઘરડ ઘરડ બોલવા લાગ્યા હતા. હવે છાપ લઈને જ્યારે વરના મામા છે એ જાનૈયાઓને બોલાવવા કે ભાઈ હાલો છાપ લઈને આપણે જવાની છે, ત્યારે એમાંથી અડધા તો જાનૈયાઓ પોતે સૂઈ ગયા હતા, એના સૂવાનો અવાજ જ સંભળાતો હતો. એ લાવ લાપસી કાંઈ. હવે જો એના મામા શું કહે બોલાવા આવ્યા ત્યારે એ પછી કહે છે એ લાવ લાપસી કાંઈ બહુ તાબી છે તો અટાણમાં સૌનું ધારણ વળી ગયું.
હવે એના મામા શું કે એટલી બધી કે તમે બધા એ કે લાપસી ખાધી છે, એ કે તમે અત્યારમાં બધા ધારણ વાળી ગયું, એટલે કે આટલી બધી ગાઢ નિંદ્રા તમને બધાને આટલી જલ્દી આવી ગઈ એમ એના મામા કહે છે. પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોઈ કરે ખરું? એટલે જાનૈયાઓને બધાને પૂછે છે કે બધાને એટલી બધી લાપસી કે ખાધી છે કે જેને કારણે અત્યારમાં બધાને નિંદર આવી ગઈ છે એમ કહે છે. પણ સામે કોઈ જવાબ આપતો નથી, હા નિંદર આવી છે કે નથી નિંદર આવી, કોઈ જાતનો જવાબ આપવાની મૂર્ખાઈ કોઈ કરતું નથી. છાપ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. એટલે જાનૈયાઓ બધા પોતાના ગોદડા અને ગાદલા અને સતાડીને પોતે આરામથી હુફાળી ઉફ લઈ અને આરામથી એની અંદર સૂતા હતા. કોઈ માણસો એમાંથી ઊભા થતા નથી. છાપ લઈને એના જે કોઈ વરરાજાના અંગત જે કોઈ 5-6 માણસો હતા એ માણસો લઈને જાય છે. ત્યાં તો પાછળથી બૂમ પડી, પાગરણ ઓછું છે એટલે વેવાઈને કહેજો ઝટ મોકલી આપે, નહીંતર જાનૈયાઓ ટાટે ઠરશે. ત્યાં તો પાછળથી કોઈક બૂમ પાડે છે, પાંગરણ એટલે કે લગ્ન પ્રસંગે આ ગાદલા ગોદડાની જે કોઈ વ્યવસ્થા છે એ કે એ ઓછું છે, એટલે કે વેવાઈને કહેજો જલ્દી કે વધારે ગાદલા ગોદડા વધારે મોકલે, જેને કારણે જાનૈયા હોય કે ટાટતી ઠરે નહીં. વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીઓના પટારા ઉઘાડ્યા. હવે જો એટલા રાતના સમયે આ રીતના અચાનક આટલા બધા માણસો વધી જાય છે અને બધાને ઓઢવા માટે આ રીતના અમુક માણસો 2-3 લઈ લે તો પાછલા માણસોને તો ઘટવાનું જ છે. આવો પ્રસંગ બને છે ત્યારે વેવાઈ પોતે બિચારા એવા સમયે ક્યાંથી તરત જ આવી વ્યવસ્થા કરી શકે. એ ગ્રામ્ય કક્ષાએ આવા લગ્ન હોય, એટલે કે ગામડામાં આવા લગ્ન હોય તો તરત તો એવી વ્યવસ્થા થવી થોડીક શક્ય નથી. ત્યારે પોતે શું કરે છે, આજુબાજુના જેટલા વિસ્તાર હોય તરત જ છે આડોશ પાડોશના જેટલા લોકો હોય એ બધાના પટારાઓ ખોલાવી એના ગોદડા ગાદલા કઢાવી અને ત્યાં બધા માણસોને અપાવે છે. વાળંદ આવીને ગાદલા ગોદડા ઢગલો કરી ગયો. એટલે એ વેવાઈને ઘરે ઓસિકા બોસિકા છે કે પછી એમને એમ જ સવે સૂએ છે? હવે જો જાનૈયાઓ ઘરે કેમ બધી સુવિધાઓ મળતી હોય એમ અહીંયા આવીને થોડાક વધારે પડતા કહેવાય ને ડિમાન્ડો થવા માંડે છે. એ કે ભાઈ ગોદડા ગાદલા એટલી ઠંડીમાં મળે છે તો કે ઓસિકા બોસિકા છે કે નહીં, કે એમનામાં જ સુવાનું છે એમ બધા માંગ કરશે. વાળંદે કહ્યું, ભાઈ સાહેબ ઓસિકા ન હોય એવું બને પણ આટલા સામના માણસને ક્યાંથી પૂરા પડે? હવે આપને ખબર છે લગ્નની અંદર દરેક પ્રકારની સુવિધા તમે કરો તોય તે એવું જરૂરી નથી કે બધા પ્રકારની સુવિધા. ઘણે વખતે એવું બને કે કોઈક સુવિધાથી એની ખામી રહેતી હોય કે કોઈક સુવિધા પૂરી ન પડે. હવે આટલા બધા માણસો છે ને આટલા માણસોને ગણી અને એટલા ઓસિકા બધાના પ્રમાણમાં લાવવા એવું તો શક્ય નથી. અહીંયા એ જ કહે છે કે આટલા બધા સામટા માણસોમાં બધાને ઓસિકા મળે એ શક્ય નથી એમ એને કહે છે. બાકી ઓસિકા તો એ કે હોય તો છે જ, પૂરા ન પડે ને એનો અમને કોઈ વાંધો નથી. ઓસિકાની જગ્યાએ એક એક ગોદડું મૂકવું પડશે, બીજું શું. અને જાનૈયા જો ખરા છે ને, કાંઈ વાંધો નહીં કે ઓસિકા નથી ને, અમને કંઈ કે ખોટું નથી લાગ્યું કે કાંઈ વાંધો નથી કે ઓસિકા નહીં હોય તો કાંઈ નહીં. એની જગ્યાએ એક એક હવે અહીંયા ઓઢવા માણસોને ગોદડા નથી મળતા અને પોતે ઓસિકાની જગ્યાએ છે પોતે ગોદડાઓ ત્યાં પોતે સાચવીને રાખવા માંડે છે. સવે સહેનશાના દીકરાઓની જેમ જ લંબાવ્યો. રાજા મહારાજાઓના દીકરાઓ ન હોય એ રીતના ઓસિકાની જગ્યાએ પોતે ગોદડાઓ રાખી રાખી 2 ગોદડાઓની સોડ કરી અને સરસ મજાની હૂક સાથે પોતે સુવા લાગે છે. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડી જમીને ઉઠી, એટલે પાછળથી માંડવિયાઓ અને એમના પછી પીરસણિયાઓને જમતા બહુ સમય લાગ્યો. પછી વધ્યું ઘટ્યું માણસ ભિખારીઓને આપવામાં અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. હવે આપણે ખબર છે લગ્ન પ્રસંગ હોય તો સૌથી પહેલાં આવેલા ઘરના સદસ્યોને એ તો બધા બાકી જોઈ, મહેમાનો જમી લે, જાનૈયાઓ જમી લે, બરાબર બધા જમી લે, પછી પીરસવાવાળી વ્યક્તિ હોય એ લોકો જમે, પછી જે તે વૈદ્યુ છે એની સાફ સફાઈ કરવામાં, આ રીતના કાર્ય કરતાં કરતાં રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કહેવાડ્યું. હવે વેવાઈ છે એ વરઘોડો કાઢવા માટે વેવાઈએ વરઘોડોની તૈયારી કરવાનું કહેવાડ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યો, વરરાજો પણ તૈયાર થવા લાગ્યો. ધોતિયાની પાટલી ચીપવામાં જેટલો વખત લાગ્યો એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. હવે આપણે ખબર છે લગ્ન પ્રસંગે એક વાર ઉતાવળ હોય ને એમાં ઉતાવળમાં તૈયાર થવું ને એમાં બધી વ્યવસ્થાઓ કરવી એટલે માથા કોઈના ઠેકાણે હોય જ નહીં. અહીંયા એવું જ થાય છે. હવે ધોતિયું જે વરરાજાને પહેરાવે છે એમાં જે ચીપટાઓ કરવાના હોય છે, એની પાટલી લેવાય છે, એમાં પાટલીમાં જેટલો સમય લે છે એના કરતાં વધારે તો જે એની માથે એનો જે સાફો બાંધવાનો હોય છે એ સાફો બાંધવામાં વધારે સમય લાગી જાય છે. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા છે. હવે આજે આ બધાને આમેય મોડું થયું જ છે, બરાબર, અને એ કે આમેય કે મોડું થાય જ એ રીતના રૂસણા લેવા, એટલે કે અત્યારે સાફો પણ કે રિસાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે.
કેમે કર્યું? વરરાજાના માથા ઉપર ફીંડલું સરખું બેસે જ નહીં. હવે ગમે તેમ કરે છે, વરરાજાની માથે એક વ્યવસ્થિત એને ફીંડલું બેસાડી બરાબર, અને એની માથે વ્યવસ્થિત એને પાઘડી પહેરાવી બરાબર. એ સાફો બાંધો એ તો થોડુંક વાર લાગે એવું કામ હોય છે, અહીંયા એ જ વસ્તુ થાય છે, એને કોઈ વાતે એને માથે બેસતું નથી બરાબર. હવે આ રીતના એને સાવ ફીંડલું એટલે કે દોરી દોરડાને વાળેલો જે વીંટીને જે બનાવવાનું વીંટીને જે સાફો બાંધે એ રીતના એ બાંધવાનું કંઈ સગું વ્યવસ્થિત બેસતું નથી બરાબર. પછી અહીંયા જોઈ ને પછી અને એણે પણ રૂસણું લીધું એટલે કે આજે સાફો પણ રીસાણો એવું લાગી રહ્યું છે. કેમે કર્યું? વરરાજાના માથા ઉપર ફીંડલું સરખું બેસે જ નહીં. એક વખત બરોબર વીંટાઈ ગયું પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપર વાળના વાકડિયા જરીક દેખાતા રહેવા જોઈએ, એ નથી રહી શક્યા. બીજી વખત માંડ માંડ વાળનું પતાવ્યું ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. હવે જો છે ને બધા ફીંડલું એટલે બરાબર આ રીતના જો પાઘડી બાંધવા માટે પહેલાં તો કેટલી મથામણ કરે છે, સાફો બાંધવા માટે સાફા બાંધવા માટે ઘણી બધા પ્રયત્ન કરીને એનું ફીંડલું વ્યવસ્થિત નથી બેસતું, એ બધું બેસાડીને પોતે સાફો બાંધે, સાફો બાંધે પછી એમ જોવે છે તો ભાઈ સાફો તો બંધાઈ ગયો પણ એ કે આગળના ભાગમાં જે વાળ વ્યવસ્થિત થોડાક રહેવા જોઈએ ને એ કે વાળ દેખાતા નથી. પાછો સાફો કાઢી અને ફરીવાર સાફો બાંધે છે તો ફરીવાર જ્યારે સાફો બાંધે ત્યારે છોગું ઓછું પડે છે. એટલે પાઘડીનો જે પાઘડી પહેરી હોય ને એમાં તમને ખબર હોય તો આગળના ભાગમાં થોડોક લટકતો ભાગ રાખવામાં આવે બરાબર, તો એ લટકતો ભાગ છે એ સાવ ટૂંકો પડે છે. એટલું બધું આમ પાઘડી વીંટાઈ જાય છે કે એને કારણે લટકતો ભાગ થોડો રહી જાય છે જો બરાબર. બીજી વખત માંડ માંડે વાળ્યું ત્યાં તો છોગા માટે છેડો ટૂંકો પડ્યો. છેવટે જેમ તેમ ફીંડલું મૂકી માથે પીછી ખોસીને વરરાજા તૈયાર થયા ત્યારે રાતના એકનો સુમાર થયો હતો. હવે જો જેમ તેમ કરી પછી આ રીતના પહેલી વાર વ્યવસ્થિત થઈ તો કે વાળ ઓછા પીડે તો વાળ બતાવવા માટે પાછી કાઢી, ફરીવાર સાફો બાંધ્યો, ફરીવાર બાંધ્યો તો એનો છોગો એટલે કે જે છેડો જે પાઘડીનો હોય એ છેડો ટૂંકો પડે છે, એ કાઢીને ફરીવાર જેમ તેમ કરીને પાછી એને ફરરાજાને ફરીવાર એ પાઘડી પહેરાવે છે. અને એમ કરતાં કરતાં પાઘડી પહેરાતા અને તૈયાર કરતાં કરતાં રાતના એક વાગી જાય છે. આ વખતે જાનૈયાઓના ઘણા ખરાઓએ તો એક એક ઊંઘ પણ ખેંચી કાઢી હતી. હવે આવા સમયે રાતના આટલા એક એક ઊંઘ ખેંચી કાઢી એટલે કે ઊંઘ દ્વારા છે એ સારી રીતે આરામ પણ એ લોકોએ બધાએ એક એક ઊંઘ પણ સારી રીતના કરી લીધી હતી. આવી ત્રણ ત્રણ ગોદડા અને બબ્બે ગાદલાની હૂફ ક્યાંથી મળે? ઓલા જાનૈયાઓ જે સૂઈ ગયા હતા બરાબર, આવા સરસ મજાના ત્રણ ત્રણ ગોદડા હોય ને બબ્બે ગાદલા હોય ને સરસ મજાની ગરમ હૂફ મળતી હોય તો શાંતિથી નીંદર આવી જ જવાની છે ને, એવા સરસ આરામમાં પોતે લાગી ગયા હતા.